હું બિરેની ને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ. દારૂલા માલા હજરત એક જૂની સંસ્થા છે. તેઓ જે હજ પડવા જતા હાજીઓને છે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી રહ્યા છે. 150 થી 200 હાજીઓ અહીંયા પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈ રહ્યા છે. ત્યારે આજે હજરત જૂની સંસ્થા બાવામાનપુરા પાણીગેટ પાસે આવેલી છે. આજ રોજ બાવામાનપુરા સ્થિત આલા હજરતની એક સંસ્થા છે જે વર્ષોથી અહીંયા બાળકોને ભણાવવાનું ભણાવવાનું એમને અહીંયા રાખવાના એમને શોષણ કરવાનું એમનો ખાવા પીવાનું પૂરી વ્યવસ્થા કરવાની વર્ષોથી આ સંસ્થા અહીંયા કામ કરે છે અને એના અંદર કેટલાક બાળકો અહીંયા ગુજરાતના ગુજરાતની બહારના પણ અહીંયા આવે છે રહે છે અને એ તરક્કી કરે છે ભળી ભળીને કુરાન શરીફ પૂરા કરે છે હાફિઝ બને છે સારામાં સારી સંસ્થા ચાલે છે અને એના આયોજકો અમારા બાવા છે પછી બાવા છે બધા અમારા આગેવાનો છે વડીલો છે એ બધું વ્યવસ્થા અહીંયા કરે છે અને સારી રીતે ચાલે છે. અમારી દુઆ છે કે આ લોકો જેમ જેમ એમની પણ ઉંમર થતી જાય છે અમને માલિક જિંદગી આપે ઉંમર દરાજી કરે કે જેથી આ લોકો અહીંયા ખિદમત આપતા રહે અમારા વિસ્તારમાં આવીને આટલી ખિદમત આપે છે એમની બહુ આભાર છે એમનો અમારા માટે. ના સંસ્થા કાયમ સારી રીતે કામ કરે અને લોકોના ઉપયોગમાં આવે વિસ્તારના બી એ જ અમારી આપે સર બફાતી સાર દીવા. આ દારૂલુમ આલા હઝરત વડોદરાની એક બહુ જૂની સંસ્થા છે. દર વર્ષે અમે અહીં હાજીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ કેમ્પ અને ત્યાં કેવી રીતે હજ કરવી અને શું શું વિધિ કરવામાં આવે છે એની કમ્પ્લીટ ટ્રેનિંગ અહીં અમારે ત્યાં આપવામાં આવે છે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ અહીં અમે આપીને એમને દેખાડીએ છીએ કે એમને ત્યાં હજ પડવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ખૂબ જ આરામથી અને આસાનીથી એમના તમામ જે અમારે અરકાન અદા કરવાના હોય છે એ અદા કરીને ત્યાં સારી રીતે હજ પડી શકે એના માટેનું આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ દારૂલુમ આલા હઝરત બાવામાનપુરા પાનીગેટ આમ લગભગ 150 થી 200 હાજીઓ દર વખતે અહીં લાભ લે છે દર વર્ષે. એમાં સ્ત્રીઓ માટે જુદું છે એ બીજી જગ્યાએ પાછળ અમારા વિસ્તારમાં ત્યાં કરવામાં આવે છે. આમ 150 થી 200 હાજીઓ દર વર્ષે અહીં આનો લાભ લે છે અને આની ટ્રેનિંગ જે અમારે ત્યાંના જાણીતા મૌલવીઓ છે વડોદરાના એ લોકો હાજી શબ્બીર અને સૈયદ સાહેબ છે એ લોકો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. મારું નામ MT રિફાઈ એડવોકેટ અને આ સંસ્થાનો હું પ્રમુખ છું.